દિનેશ, પ્રી મોનસૂન કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ પહેલા જ મોનસૂનમાં કામગીરી પણ ધોવાઈ જાય છે. કોમલ, દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોનસૂન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. શહેરની તમામ ડ્રેનેજ લાઇન તેમજ સ્ટ્રોમ વોટર લાઇનની સફાઈ બે રાઉન્ડમાં કર્યા હોવાના દાવા મ્યુનિસિપલ કમિશનર અને મેયરે કર્યા હતા, પરંતુ પહેલા સામાન્ય વરસાદમાં જ તે પોલ ખુલ્લી પડી ગઈ છે કે આખરે કયા પ્રકારની કામગીરી થઈ હતી. સાથે જ જે કામગીરી થઈ હતી સ્ટ્રોમ વોટર લાઇન કે ડ્રેનેજ લાઇન નાખવા બાબતે, તો તેમાં આ પ્રકારે અણધડ રીતે આયોજન કર્યા વગર જ તેઓએ પુરાણ કર્યું હતું, કોઈ પણ પ્રકારનું વોટરિંગ કર્યું ન હતું, જેના કારણે જે રોડ બનાવવામાં આવ્યો હતો તે રોડ બેસી જવાની ઘટના શહેરના તમામ આ પ્રકારના કામોમાં જોવા મળી છે. ક્યાંક ભૂવા પડ્યા છે તો ક્યાંક આ જ પ્રકારે રસ્તા ધસી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયર બંનેની જવાબદારી બને છે કે તેઓએ આ બાબતે યોગ્ય રીતે સુપરવિઝન કરવું જોઈએ, પરંતુ કોઈ પણ પ્રકારનું યોગ્ય સુપરવિઝન થતું નથી. માત્ર ને માત્ર અલગ અલગ કાર્યો, વિકાસના કાર્યો અને નવા કાર્યોમાં તેઓને રસ જોવા મળતો હોય છે. કોઈ પણ પ્રકારે કામ જ્યારે પાસ થઈ જાય, કામની શરૂઆત થાય, ત્યારે કોઈ પણ પ્રકારે તેનું સુપરવિઝન કરવામાં આ જ અધિકારીઓને રસ જણાતો નથી. 800 કરોડથી વધુ રકમ દ્વારા સ્ટ્રોમ વોટર લાઇનનું કામ કરવામાં આવ્યું છે શહેરભરમાં, પરંતુ તેમ છતાં જે સ્થળો પર સ્ટ્રોમ વોટર લાઇનો નાખવામાં આવી છે આ જ વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદો ઉઠતી જોવા મળતી હોય છે. સામાન્ય વરસાદમાં જ એવા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે કે જ્યાં સ્ટ્રોમ વોટર લાઇન કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી છે. એટલે કે સીધી વાત છે કે માત્ર ને માત્ર નવા કામોમાં રસ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને છે, પરંતુ કોઈ પણ પ્રકારનું સુપરવિઝન થતું નથી. પરિણામે દ્રશ્યો સામે જ છે કે કોઈ પણ પ્રકારે અણધડ રીતે કામગીરી પૂર્ણ કરી હોવાનો દેખાડો કરી કોન્ટ્રાક્ટરને રૂપિયા ચૂકવી દેવાય છે, લાખો રૂપિયા ચૂકવી દેવાય છે, પરંતુ કોન્ટ્રાક્ટરે કયા પ્રકારના કામો કર્યા છે કે નહીં, યોગ્ય રીતે વોટરિંગ કર્યું છે કે નહીં, કામ કર્યા બાદ તેનું સુપરવિઝન યોગ્ય રીતે થતું નથી. પરિણામે પ્રજા પરેશાન થઈ જાય છે. કોઈ પણ પ્રકારે યોગ્ય રીતે અકસ્માત સર્જાવાનો ખૂબ જ ભય રહેતો હોય છે. કોઈ પણ વિસ્તારમાંથી નીકળતા પહેલાં જાણે કે અમદાવાદમાં અંદર એન્ટ્રી લઈએ તો જાણે કે બહાર હોર્ડિંગ્સ લગાવવા પડે કે તમારા જીવના જોખમે તમે અમદાવાદમાં પ્રવેશી રહ્યા છો. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે, કારણ કે કોઈ પણ માર્ગ પર આ પ્રકારે ભૂવા અને રસ્તા બેસી જવાની ઘટના સામાન્ય બની ગઈ છે, જેના કારણે કોઈ પણ વાહન ચાલક કે રાહદારી ગમે ત્યારે અકસ્માતનો ભોગ બની શકે છે. એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વાહનો પહેલાં જ વરસાદમાં, સામાન્ય વરસાદમાં આ પ્રકારે અકસ્માતનો ભોગ બન્યા છે, જેને લઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે જિજ્ઞેશ જે જણાવ્યું આપે એકદમ બરાબર વાત છે. અને આ સાથે વડોદરાની પરિસ્થિતિનો પણ ચિતાર મેળવીએ. અમારા સહયોગી અભિષેક પંચાલ જોડાયેલા છે. અભિષેક, લોકોની મુસીબત વધતી રહે છે કારણ કે તંત્રના અધિકારીઓની આળસ વૃત્તિ વધતી રહે છે. જણાવો કે વડોદરામાં કયા પ્રકારની પરિસ્થિતિ. કમલ, બિલકુલ, વડોદરા સેવા સદનના અને તંત્રના પાપે વડોદરા શહેર એ ખાડોદરા બની ગયું છે. સેવા સદન દ્વારા દર વર્ષે દાવા કરવામાં આવે છે કે વરસાદ આવે તે પહેલાં શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણપણે થઈ જશે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ વડોદરા શહેરના કે જ્યાં સત્તાધીશો અને વડોદરા શહેરના ચૂંટાયેલા પદાધિકારીઓએ કીધું હતું કે 15 જૂન પહેલાં શહેરમાં તમામ પ્રી મોન્સૂનની કામગીરી થઈ શકશે. આ દ્રશ્યો છે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના મેઇન રોડ પરના કે જે આપ જોઈ શકશો કે પ્રી મોન્સૂનના કામ તો કરી દેવામાં આવે છે, પરંતુ મેટલના ઢગલા પાથરી દેવામાં આવ્યા છે. અને આ પરિસ્થિતિ માત્ર ફતેગંજમાં જ નહીં પરંતુ વડોદરા શહેરના તમામ રાજમાર્ગો પર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ક્યાંક રસ્તા બેસી જવાની વાત હોય તો ક્યાંક માટીઓ જ્યાં હોય કે જેના ઢગલાઓ પડી રહે તેના કારણે વાહનો પણ ખાબકી રહ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે કે હજુ સુધી વડોદરા શહેરમાં જોઈએ એવો વરસાદ નથી પડ્યો, પરંતુ જો એકાદ માવઠું પડી જાય ને અંદાજિત 3 થી 4 મિલીમીટર જો વરસાદ પડી ગયો તો આ જ રસ્તા પર પાણી ભરાઈ જશે. અને કહી શકાય કે પ્રથમ વરસાદનો આનંદ તમામ નાનેરાથી લઈને મોટેલાઓ સુધી લેતા હોય છે અને વરસાદમાં નહાવા નીકળે છે, પરંતુ વરસાદની મજા જો આ તંત્રના પાપે રહેશે તો કોઈક ને કોઈક નાગરિકને સજા ભોગવવાનો વારો આવશે. સત્તાધીશો દ્વારા દાવા તો કરવામાં આવ્યા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ જશે, પરંતુ આ જે કામગીરી હતી તે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા પણ ફાયદો કરાવવાની વાત હતી કે જે રીતના સુપરવિઝન કરવામાં આવે તેનું કોઈ પણ સુપરવિઝન હજુ સુધી થયું નહીં. વડોદરા શહેરના તંત્રની વાત કરવામાં આવે સાથે સાથે તમામ જે અધિકારીઓની વાત કરવામાં આવે તો તેઓએ દાવો કર્યો હતો કે શહેરમાં એક પણ જગ્યાએ
જગ્યાએ ખાડો નહીં રહે, પરંતુ આજે દાવો છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયો છે. જોકે બીજી તરફ હવે વરસાદના આગમનને શહેરમાં ગણતરીના દિવસો કે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે આવી ને આવી પરિસ્થિતિ જો રહી તો શહેરમાં અનેક જગ્યાએ જે ખાડા પડ્યા છે ત્યાં પાણી ભરાઈ જશે અને ક્યાંક ને ક્યાંક જે નાગરિકો છે તેઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી શકે છે. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના જે તંત્ર દ્વારા છે તે શહેરને ખાડોદરા બનાવી દીધું છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે ડેડલાઇન પણ આપી દીધી પરંતુ ડેડલાઇનના કામ પૂર્ણ હજુ પણ નથી થયા, ત્યારે જો વરસાદ પડશે ને ત્યાર પછી કોઈ ઘટના ના ઘટે અને જો ઘટના ઘટશે ત્યારબાદ જે કંકણની નિંદ્રામાં રાખેલું રહેલું જે તંત્ર છે તેની ઊંઘ ઉડશે, પરંતુ વાસ્તવિકતા એ જ છે કે માત્ર કાગળ પર ઘોડા દોડાયા છે. વડોદરા શહેર આજની તારીખમાં પણ ખાડોદરા બનીને રહી ગયું છે. કોમલ જી ચોક્કસથી અભિષેક આભાર સમગ્ર માહિતી.